विसनगर खाते आवेल एमएन कॉलेजमां विसनगरनी सेवाकीय संस्थाओना सहयोगथी चार दिवसीय पुस्तक उत्सवनुं आयोजन करवामां आव्युं छे। विसनगर खाते आवेल एमएन कॉलेजमां विसनगरनी सेवाकीय संस्थाओना सहयोगथी चार दिवसीय पुस्तक उत्सवनुं आयोजन करवामां आव्युं छे, जेमां विद्या ज्ञान अने पुस्तकनुं आकर्षक प्रदर्शन रजू करवामां आव्युं छे। મહત્વનું છે કે આ પુસ્તક ઉત્સવમાં રજૂ કરાયેલા તમામ પુસ્તકો સંસ્થા દ્વારા વાચકોને મૂળ કિંમત કરતાં 10% ડિસ્કાઉન્ટ કરી આપી ઓછા ભાવે આપવામાં આવે છે, જેને પગલે પુસ્તક પ્રેમીઓ અને વાચકો અહીં આવી અવનવા કે અલ્પ પ્રાપ્ય પુસ્તકો નિહાળી અને ખરીદી પણ શકે છે। આજના યુગમાં યુવાધન મોબાઈલ એક વ્યસન સમાન થઈ ગયું છે। આવા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પુસ્તક વાંચીને ભૂતકાળની યાદો તેમજ પુસ્તકના વિચારોથી જીવન પણ બદલાઈ જાય છે। ખાસ આ પુસ્તક ઉત્સવમાં જ્ઞાન સાથે ગમ્મત અને વિદ્યાર્થીઓમાં નાની ઉંમરે માનસિક વૃદ્ધિ થાય તેવી ચેસ સહિતની રમતો માટે પણ સ્ટોલ મૂકવામાં આવ્યા છે। સાથે જ ચિત્રકળાની મજા માણતા પ્રેક્ષકો પોતાના સ્કેચ બનાવડાવી ખુશીનો અનુભવ કરી રહ્યા છે। રોટરી ક્લબ વિસનગર અને એમએન કોલેજ વિસનગરના સંયુક્ત ઉપક્રમે 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી સાહિત્ય ઉત્સવ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ પુસ્તક મેળાની અંદર 500થી પણ વધુ પબ્લિશર્સના 1,00,000થી પણ વધુ ટાઇટલ્સનું ડિસ્પ્લે કમ સેલ રાખવામાં આવેલ છે, જેમાં ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર 50% અપ ટુ 50% સુધીનું છે। આ ઉપરાંત આ સાહિત્ય ઉત્સવમાં લોકલ આર્ટિસ્ટને પ્લેટફોર્મ મળે તે હેતુથી એક પોર્ટ્રેટ કોર્નર, હેન્ડમેડ ટેક્સટાઇલ જ્વેલરીનું પણ ડિસ્પ્લે રાખવામાં આવેલ છે। તદુપરાંત એક ડોનેશન કોર્નરનું અમે આયોજન કર્યું છે, જેમાં અમે અપીલ કરીએ છીએ કે વિસનગર તથા આજુબાજુના જનતાની જેની પાસે સારી કન્ડિશનમાં પુસ્તકો અથવા રમકડાં અવેલેબલ હોય તે અહીંયા આગળ આપી જાય, જેનું 50%થી વેચાણ કરવામાં આવશે અને એમાંથી જે ફંડ ઊભું થશે તેનું અમે સારા કાર્યમાં વાપરવામાં આવશે। તે ઉપરાંત હેન્ડમેડ ટેક્સટાઇલ જ્વેલરી, કિનેક્ટ મોશન ટેકનોલોજી, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ સાહિત્ય ઉત્સવનો જે હેતુ છે, પુસ્તકો લોકો સુધી પહોંચે અને પુસ્તકોનું મહત્ત્વ લોકો સુધી પહોંચે, તે સિવાય આજની પેઢીમાં મોબાઈલનું જે દૂષણ ફેલાયું છે, હું એમ જ કહીશ કે એક જાતનું વ્યસન થઈ ગયું છે, તે વ્યસન મુક્તિ કરવા માટે કોઈપણ એક ઓલ્ટરનેટિવ જે મોબાઈલનો હોવો જોઈએ તેને અમે બુક્સની રીતે પ્રમોટ કરવા માગીએ છીએ કે આપ મોબાઈલની જગ્યાએ મેક્સિમમ બુક્સનો ઉપયોગ કરો અને મોબાઈલ માત્ર જરૂરિયાત માટે વાપરો, તેવી આશા સાથે અમે આ સાહિત્ય ઉત્સવનું 31 તારીખથી 3 ફેબ્રુઆરી સુધી આયોજન કરેલ છે। આજે જે ચેક વિતરણ થયા એ બાબતે કેટલા રૂપિયાના થયા અને કોને કોને આપવામાં આવ્યા, કેવા લોકોને આપવામાં આવ્યા? વિસનગર સામાન્ય રીતે શૈક્ષણિક નગરીની ઓળખ ધરાવે છે, ત્યારે શહેરના વિદ્યાર્થીઓ, સાહિત્ય અને પુસ્તક પ્રેમીઓ માટે સોનામાં સુગંધ ભળ્યા સમાન લાગી રહ્યું છે। અમે જે અમારા યુરોકિડ્સ શાળામાં જે બાળકો સાથે અમે આ રીતે બધી દરેક એક્ટિવિટીઝ કરાવીએ છીએ અને જેના નમૂના અમે અહીંયા જે પૂરા પાડેલા છે, અને રોટરી ક્લબ દ્વારા આયોજિત જે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવેલું છે તેની અંદર અમે આ દરેક અમારી એક્ટિવિટીઝ અહીંયા રજૂ કરી છે, અને આના રોટરી ક્લબમાં જે અમને આ પુસ્તક મેળામાં આમંત્રિત કર્યા છે તે બદલ હું રોટરી ક્લબના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। હેન્ડમેડ જ્વેલરી જે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે, બટ વિસનગરમાં એ વસ્તુ નથી આવતી, તો વિસનગરના જે ગ્રાહકો છે એમની માટે મેં બધી કોશિશ કરી છે અને રોટરી ક્લબ દ્વારા મને એક પ્લેટફોર્મ મળ્યું કે હું આ બધું ગ્રાહકો સુધી પહોંચાડી શકું, તે બદલ રોટરી ક્લબ વાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને જોઈએ છે કે હવે વિસનગરની પબ્લિકને કેવું લાગે છે આ બધું કલેક્શન। આજે અહીંયા પુસ્તક મેળામાં આવ્યા છીએ તો બધી ઘણી નવી નવી બુકો જોવા મળે છે, જે તમારા ભૂતકાળમાં તમારા પૂર્વજોનું જ્ઞાન પણ મળે છે અને જે યંગ જનરેશનને નવું નવું જ્ઞાન મેળવવા માટે બી એમને પ્રેરણા મળે છે, અને દરેક યંગ જનરેશન આ બધું જ વાંચવું જોઈએ। અત્યારે મોબાઈલને બધામાં બહુ બધા ઘૂસેલા રહે છે, પણ આમાંથી થોડું તમને નોલેજ મળે ને તમને તમારા જીવનમાં ઘણો પ્રેરણા બી મળી શકે। અતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા।